विद्यार्थी मित्रों, धोरण 10 प्रकरण 3 सांस्कृतिक वारसो शिल्प अने स्थापत्य पार्ट 2 માં આપનું સ્વાગત છે। અગાઉ આપણે પ્રાચીન નગરો વિશે વાત કરી, હવે આપણે અન્ય એવા સ્થાપત્યો અને શિલ્પો વિશે વાત કરશું। એમાં સૌપ્રથમ સ્તૂપ વિશે માહિતી મેળવીશું। તો સ્તૂપ એટલે કે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના ઉપર બનાવવામાં આવતી અર્ધગોળાકાર ઇમારતો। દેહાવશેષો એટલે કે ભગવાન બુદ્ધના અવસાન પછી એમના શરીરના જે કોઈ અંગો હોય, જેવા કે હાડકા અથવા તો અસ્થિ, વાળ, દાંત, અનેક પાત્રમાં મૂકી એના ઉપર અર્ધગોળાકાર ઇમારત ચણવામાં આવે છે। તો સમ્રાટ અશોકના સમયના એવા જાણીતા 5 સ્તૂપો છે। પ્રશ્ન પૂછાય 2 માર્ક્સમાં, સમ્રાટ અશોકના સમયમાં કયા 5 સ્તૂપો જાણીતા હતા? તો એક સાંચીનો સ્તૂપ, બીજો સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ, ત્રીજો બ્યારતનો સ્તૂપ, ચોથો લોરિયા પાસે આવેલો નંદનગઢનો સ્તૂપ અને 5મો ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ। મૌર્ય યુગ દરમિયાન કેટલીક સ્થાપત્ય કલાઓ જે વિકસી હતી તેની આપણે વાત કરીએ। તો મૌર્ય યુગ દરમિયાન ભારતમાં બૌદ્ધ ધર્મના સ્તૂપો, વિહારો, ચૈત્યો, સ્તંભલેખ અને શિલાલેખોની સ્થાપત્ય કલાઓનો વિકાસ થયો હતો। વિહારો એટલે કે ભગવાન બુદ્ધના જે શિષ્યો છે એને અભ્યાસ કરવા અથવા તો રહેવા માટેની જગ્યા, ચૈત્યો એટલે કે ઉપાસના સ્થળ, પ્રાર્થના કરવા માટેનું સ્થળ, સ્તંભલેખો એટલે કે થાંભલા ઉપરનું લખાણ અને શિલાલેખો એટલે કે પથ્થર ઉપરનું લખાણ। સાંચીના સ્તૂપ વિશે નોંધ લખો એવો પ્રશ્ન પૂછાય 2 માર્ક્સમાં। તો સાંચીનો સ્તૂપ, અસલ જે સ્તૂપ કહી શકાય, મૌર્ય યુગમાં આ રચાયેલો સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે। સાંચીનો આ અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો છે, તે હાલના સ્તૂપ કરતા કદમાં અડધો છે અને આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને નમૂનો ગણાય છે। એમાં વાસ્તુકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ જો હોય તો આ સાંચીના સ્તૂપનું છે। તો આપણે સ્તૂપ વિશે માહિતી મેળવી, પણ સ્તૂપના જે કેટલાક જુદા જુદા ભાગો છે એને કયા કયા નામે ઓળખવામાં આવે છે તો આપણે સ્તૂપનું રેખાચિત્ર સમજીએ। તો સ્તૂપના 4 ભાગ છે, એક હર્મિકા, બીજો મેધી, ત્રીજું પ્રદક્ષિણા પથ અને ચોથું તોરણ। તો હર્મિકા કોને કહેવાય? તો સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ, ઉપર જે ટોચ ભાગ છે એની ચારે બાજુએ એક રેલિંગ અથવા તો એને વાડ કહેવાય, એને હર્મિકા કહે છે, જે સમગ્ર સ્તૂપને આવરી લે છે। મેધી, સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને મેધી કહે છે, તેનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા માટે કરવામાં આવે છે। પ્રદક્ષિણા પથ, તો મંદિર અથવા પૂજાના સ્થળોએ આવેલા ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પથ કહે છે અને હંમેશા પવિત્ર સ્થળ જમણી બાજુએ રહે એ રીતે તે સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવે છે। તોરણ, તોરણ એટલે કે બે સ્તંભ ઉપર સીધા પાટડા કે કમાનના આકારે પથ્થર આડા પાડી કરવામાં આવેલું સ્થાપત્ય, કે એ તોરણની અંદર થઈને એની નીચે થઈને શ્રદ્ધાળુઓ, જન સમુદાય જે મંદિરમાં અથવા તો સ્તૂપમાં પ્રવેશ કરે છે। શિલ્પ લેખોમાં આપણે જોઈએ, એક સ્તંભ લેખો,
तो मौर्य सम्राट अशोके धर्मना प्रचार माटे केटलीक धर्माज्ञाओ कोतरेला शिल्पना उत्तम नमूना रूप स्तंभ लेखो उभा कर्या हता। आ स्तंभो सरंग एक ज पत्थर माथी बनावेला छे, जेने ब्राह्मी लिपि में कोतरेला छे। एक ज पत्थर में कोतरीने घसी घसी ने चरकाट आपवामां आवतो हतो। अने आवा स्तंभो अंबाला, मेरठ, अलाहाबाद, सारनाथ, लोरिया पासे नंदनगढ़ जे बिहार में आवेलू छे, सांची जे मध्य प्रदेश में आवेलू छे, काशी, पटना, बुद्धगया, आ बदा स्तंभोए आ बदा स्थळोए आ स्तंभो आवेला छे। चित्र जुओ, अशोक स्तंभ एनी अंदर एनी ब्राह्मी लिपि में जे लखेला छे एना अवशेषो छे स्तंभ लेखोना। एमां शिल्प कलानो श्रेष्ठ नमूनो जो कोई होय तो सारनाथनो स्तंभ। आ स्तंभनी विशेषता ए छे के स्तंभनी टोच उपर परस्पर पीठ अड़कीने उभेला चार सिंहोनी आकृति छे। હવે સારનાથ જે સ્થળ છે એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સૌ પ્રથમ સ્થળ છે, તેથી એ સિંહોની નીચે ચારેય બાજુ ચાર ધર્મચક્રો દોરવામાં આવેલા છે। આ ઉપરાંત તેમાં હાથી, ઘોડો અને બળદની આકૃતિ પણ છે। હાથી છે એ શક્તિનું પ્રતીક છે, ઘોડો છે ગતિનું પ્રતીક છે, અને બળદ છે એ શ્રમનું પ્રતીક છે। આ ધર્મચક્રને ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે 24 આરા છે, અશોક ચક્ર જેને કહીએ છીએ। અને આ ચાર સિંહની આકૃતિ છે એને આપણા રાષ્ટ્રીય ચિહ્નોમાં સ્થાન આપી અને આપણે આજે આનું ગૌરવ વધાર્યું છે। જુઓ સારનાથના સ્તંભ બે ચિત્રો છે, પરસ્પર અટકીને આમાં આપણને ત્રણ સિંહો દેખાય છે, પણ એક સિંહ પાછળની સાઈડે છે, આપણને દેખાતો નથી ફોટામાં। ખરેખર એ ચાર સિંહોની આકૃતિ છે, શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો એટલે ખાલી જગ્યા તો સારનાથનો સ્તંભ। હવે શિલાલેખો, પથ્થર ઉપરનું લખાણ અથવા તો કાષ્ટ ઉપર, લાકડા ઉપર। સમ્રાટ અશોકે કાષ્ટ અને પાષાણમાં ધર્માજ્ઞાઓ કોતરાવીને ઉભા કરેલા શિલાલેખો સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે। આ શિલાલેખોની આજુબાજુ લાકડા અને પથ્થરની વાડ બનાવી એના દરવાજા ઉપર સુંદર તોરણો કોતરાવ્યા છે। આવા શિલાલેખો ભારતના જે શહેરોમાં આવેલા છે, પ્રસ્થરોમાં, એમાં પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઈ, ધૌલી અને જૌગડા જે ઓડિશામાં આવેલું છે, ચેન્નઈ વગેરે સ્થળોએ આવા શિલાલેખો મુખ્ય છે। ગુજરાતમાં પણ આવો એક શિલાલેખ છે, જે જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં એટલે કે તરેટી, ગિરનારનો જે તરેટીનો ભાગ છે, તળનો ભાગ, અહીંયા એક અશોકનો શિલાલેખ આવેલો છે, જેમાં એની ધર્માજ્ઞાઓ તે સમયની આપણે બ્રાહ્મી લિપિમાં કોતરેલી જોવા મળે છે। જો આ અશોકનો શિલાલેખ છે, ઝીણા ઝીણા અક્ષર દેખાય છે આમાં બ્રાહ્મી લિપિમાં। તો કેટલાક હળગોરાકાર એવા આપણને મળ્યા છે। તો દક્ષિણ ભારતની સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે। તો સાતવાહન રાજાઓના સમય દરમિયાન કૃષ્ણ અને ગોદાવરી નદી એની આજુબાજુના વિસ્તારમાં દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો બંધાયા હતા। આ સ્તૂપો અર્ધગોળાકાર સ્વરૂપના છે, ત્યાંની ટોચ અંડાકાર કે ઘંટાકાર છે। દ્રવિડ શૈલીના બે સ્તૂપો શ્રેષ્ઠ નમૂનાઓ કહી શકાય,
एक नागार्जुन कोंडानो स्तूप, बीजो अमरावती नो स्तूप। 14 राजाओं द्रविड़ शैली की स्थापत्य कला ने उच्च कक्षाए पहुंचाड़ी थी। आज ये चित्र छे ये अमरावती नो स्तूप नु चित्र छे। द्रविड़ शैली अमरावती नो स्तूप। तो आ मौर्य युग समय नी कला हती। अवे गुप्त युग दरमियान जे कलाओ विकसी, तो ए गुप्त युग दरमियान भारत में शिल्प, स्थापत्य, चित्र, नाट्य, नृत्य, संगीत, कोतरका वगैरह कलाओं में नोंधपात्र एवी प्रगति थई हती। अवे गुप्त युग दरमियान जे जे कई स्थापत्य बन्या छे, शिल्पो बन्या छे, एमां जबलपुर નિનાવાનું પાર્વતી મંદિર અને ભૂમરા નું શિવ મંદિર, એરણ જે મધ્યપ્રદેશમાં આવેલું એનું નૃસિંહ મંદિર, નરસિંહા મંદિર જેને કહેવાય, જામનગરનું ગોપ મંદિર, આ ગુપ્ત સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ અને પ્રસિદ્ધ મંદિરો આવેલા છે। આ ઉપરાંત ગુપ્તકાલીન સ્તૂપો, વિહારો, ચૈત્યો, મઠો, સ્તંભો, ધ્વજ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે। એમાં સારનાથની ભગવાનની બુદ્ધની પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફા, વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા વગેરે શિલ્પકલાના ગુપ્તકાળ દરમિયાનના સર્વોચ્ચ નમૂના છે। એટલે ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો હતો, તેથી સ્થાપત્ય ક્ષેત્રે ભારતીય કલાનો આ ગુપ્ત યુગને સુવર્ણયુગ પણ કહેવામાં આવે છે। હવે આગળ આપણે વાત કરીએ, એમાં જો સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમા છે, સારનાથમાં આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમા। હવે આપણે વાત કરીએ આ બધા શિલ્પ ઉપરના, હવે ગુફાઓ કોતરીને અને ગુફાઓની અંદર જે સ્થાપત્યો રચાય છે, જે શિલ્પો બનાવ્યા છે એની વાત કરીએ, તો ગુફા સ્થાપત્ય વિશે જોઈએ તો ગુપ્તકાલીન ગુફાઓ સ્થાપત્યો એ મનુષ્યએ બનાવેલા સૌંદર્ય ધામ ગણાય છે। તો મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી અજંડા ઇલોરાની ગુફાઓ, મુંબઈમાં અરબ સાગર પાસે આવેલી એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે આવેલી ઉદયગીરી, ખંડગીરી અને નીલગીરીની ગુફાઓ, બાઘની ગુફાઓ, આ બધી ગુફાઓ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના અજોડ એવા પ્રસિદ્ધ નમૂનાઓ કહી શકાય। ગુજરાતમાં પણ કેટલીક 3 ગુફાઓ મળી છે, એમાં ખંભાલીડા જે ગોંડલ પાસે, ઢાંક રાજકોટ પાસે અને ઉપરકોટ જૂનાગઢ પાસે। આ ઉપરાંત ગુજરાતમાં તળાજા, સાણા, કડિયા ડુંગર વગેરેથી ગુફાઓ પણ મળી આવી છે। અસમની દાર્જિલિંગ ગુફા, તેમજ બિહારની સુદામા અને સીતાની ગુફા એ પ્રખ્યાત ગુફા સ્થાપત્ય છે અસમની અંદર, બિહારની અંદર। અશોકના ગુફા લેખો, ગુફાની અંદર લખાયેલું લખાણ, ગયાથી 100 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 3 ગુફાઓ પર આ લખાણ જોવા મળે છે। ગુફા લેખોમાં સમ્રાટ અશોકે પોતાના જીવન દરમિયાન કરેલા દાન કાર્યોની વિગતો દર્શાવી છે। જુઓ અજંડા ઇલોરાની ગુફાઓનું ચિત્ર છે। એક જ પથ્થરમાંથી આ ગુફા અને મંદિરો બનાવેલા છે। જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ ત્રણેય ધર્મની અહીંયા ગુફા સ્થાપત્ય છે। સૌથી મોટું મંદિર છે અહીંયા મહાદેવનું કૈલાસ મંદિર, જેને કલા વિવેચકો સંગે મરમરમાં અરે કલા રસિકો પથ્થરમાં કંડારેલું મહાકાવ્ય તરીકે જેને ઓળખાવે છે। આ બીજું ચિત્ર છે એલિફન્ટાની ગુફાઓ, અરબ સાગરની અંદર વચ્ચે ટાપુમાં આવેલી છે।
गेटवे ऑफ इंडिया थी जई शकाय छे, 10 किलोमीटर नुं अंतर छे। હવે આપણે ગુજરાતમાં આવેલી ગુફાઓ વિશે જોઈએ। એમાં એક જૂનાગઢની ગુફાઓ, જૂનાગઢની ગુફાઓમાં એ બાવા પ્યારાનો ગુફા સમૂહ, જે બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે, ત્રણ હરોળમાં ગોઠવાયેલી છે, એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે। પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7, ત્રીજી હરોળમાં 5, એમ કુલ 16 ગુફાઓ આવેલી છે। તે ઈસવીસનની શરૂઆતની પહેલી કે બીજી સદી દરમિયાન કંડારેલી હોય એવી માન્યતા છે। બી ઉપરકોટની ગુફાઓ 2 માળની છે, ઉપલા માળમાં જવા માટેના પગથિયા પણ છે, જે બીજી સદીના ઉત્તરાર્ધ એટલે બીજી સદીનો અંત અને ચોથી સદીનો પૂર્વાર્ધ એટલે કે એની શરૂઆત પહેલા સુધીમાં આ કંડારેલી હોવાનું જણાય છે। સી ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ, આ ગુફાઓ હાલમાં ખંડેર હાલતમાં છે, એના અવશેષો ઉપરથી કહી શકાય કે તે માળવાળી હશે અથવા તો મજલાવાળી હશે। આ ગુફાઓમાં કુલ 20 થાંભલા છે, સ્તંભ છે, ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતાઓ જોવા મળે છે। ગુજરાતમાં બીજી ગુફાઓમાં જોઈએ ખંભાલીડાની ગુફાઓ, રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે આવેલી છે। ઈસવીસન 1959માં તેની શોધ થઈ હતી। એમાં 3 ગુફાઓ મહત્વની છે। વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ છે। ગુફાના પ્રવેશ માર્ગોની બંને બાજુ વૃક્ષને આશ્રય ઉભેલા બોધિસત્વ યાને કે ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકની મોટી આકૃતિઓ છે, ઉપાસક એટલે ભગવાન બુદ્ધની પ્રાર્થના કરનાર। આ બધા સ્થાપત્યો ઈસવીસનની બીજી સદીના જે જોવા મળે છે। ત્રીજી ગુફા છે તળાજાની ગુફાઓ, ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તરાજાનો ડુંગર ઉપર આવેલી છે, જેને તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પણ પ્રખ્યાત છે। અહીંયા પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે, જેની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો એ મુખ્ય છે। બૌદ્ધ ધર્મના સ્થાપત્યની આ ગુફાઓ ઈસવીસનની ત્રીજી સદીની જોવા મળે છે। ચોથી ગુફા છે સાણા ગુફાઓ, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું વાંકિયા ગામ, એની પાસે એક રૂપેણ નદી ઉપર સાણાના ડુંગર ઉપર આવેલી છે। અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે, 62 ગુફાઓ પથરાયેલી છે। પાંચમી ઢાંક ગુફાઓ, આ ગુફા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામના ઢંગગીરી પર્વત ઉપર આવેલી છે, જે ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે। છઠ્ઠી ગુફાઓ છે જિંજુરી ઝર, ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદ્ધસર પાસેનું જિંજુરી ઝરની ખીણમાં આ ગુફાઓ મળી આવેલી છે। એમાં લગભગ બધી ગુફાઓ બૌદ્ધ ગુફાઓ જોવા મળે છે, ઈસવીસનની પહેલી અને બીજી સદીની હોય એવું મનાય છે। 7 નંબરની ગુફાઓમાં કચ્છમાં આવેલી ખાપરા કોડિયાની ગુફાઓ, કચ્છના લખપત તાલુકાના જૂના પાઢગર પાસે પહાડમાં 2 ગુફાઓ આવેલી છે। ઈસવીસન 1967માં શ્રી કે કા શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી। કડિયા ડુંગર ગુફા 8મી, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કડિયા ડુંગર ઉપર 3 ગુફાઓ આવેલી છે, બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે। સ્થાપત્યની દ્રષ્ટિએ 2 નમૂન છે,
અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો એક શિવ સ્તંભ છે. સ્તંભના ટોચના ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી એવી સિંહાકૃતિ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યમાં પાર્ટ 2 એ આપણે શીખ્યા. હવે પ્રકરણ 3 પાર્ટ 3 માં આપણે આગળની વિગતો આપણે વિસ્તારપૂર્વક એને સમજીશું, એનો અભ્યાસ કરશું. પાર્ટ 2 માં જે કંઈ સ્વાધ્યાયની અંદર પ્રશ્નો એક વાક્યના, બે વાક્યના, 3 માર્ક્સના, 4 માર્ક્સના જે પ્રશ્નો આવતા હોય એ પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખવા. અન્ય સ્થાપત્યો, શિલ્પો આપણી ચોપડીમાં જે નામ આપ્યા છે એ કેટલાક ચિત્રો તમે નેટ દ્વારા પણ મેળવી શકો છો અને એનો અભ્યાસ પણ કરી શકો છો.